नमस्कार मित्रों, ऑनलाइन क्लासेस में છે તમારું સ્વાગત છે। તો આપણે આજે છે સૌપ્રથમ છે અભ્યાસ ની અંદર છે ગ્રામરનો છે એક મુદ્દો છે અને એ મુદ્દાનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કથન તરીકે ઓળખવામાં છે આવે છે। હવે ડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ કોને છે કહેવાય છે। દાખલા તરીકે છે મેં તમને કોઈ વાત છે કીધેલી છે અને સામસામે છે व्यक्ति बैठो तो डायरेक्ट स्पीच अमुक बाबतों समय दर्शक शब्द स्थल दर्शक शब्द आपने जोवा तो
પહેલા બરોબર જે આપણે આગળ નિયમ છે જોયા એ નિયમનો છે આપણે ઉપયોગ છે કરશું ક્યાં લખી તો કે આડા વાક્ય લખો એટલે અહીંયા ઇન્વર્ટ અખરી કે કોમા લખીએ બરોબર હવે આ ડાયરેક્ટ્રિક્સ છે તો હવે એને ઇન્ડિકેટ કરીએ તો આપણે ઉપર કીધું છે કે અવર ટીચર સેડ ટુ અસ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ બરોબર તો કે અમારા શિક્ષકે અમને કીધું કે સત્યનો હંમેશા અંતમાં શું થાય છે તો કે વિજય થાય છે બરાબર હવે ડાયરેક્ટ શું વાક્ય છે હવે એનો આપણે ઇન્ડેક્સ ક્ષેત્ર લઈએ તો આપણે કહો થશે અવર ટીચર સેડ ટુ બરાબર કોણ એવું સેડ ટુ તો નિયમ પ્રમાણે છે સેડ ટુ છે આપણે શું કરવાનું કરશું તો કે ટોલ્ડ બરાબર અહીંયા શું છે ટોલ્ડ બરાબર ત્યારબાદ છે અસ અસ મોસ્ટ ચેમ્પિયન છે એ રાખવાનું છે બરાબર ત્યારબાદ છે આપણે હું એમ હોય જો કે બધા ચિહ્નો દૂર કરો એટલે જે બધા ચિહ્નો છે કોમા એવું છે તો ડબલ માટે કોમા છે એ દૂર કરી નાખે બરાબર સરળ કરી પછી જે વાક્યને જોડના તરીકે છે નો ઉપયોગ કરવાનો છે ધેટ નો ઉપયોગ કરવાનો છે આપણે એમ કહેશું ધેટ બરાબર ત્યારબાદ છે હું કીધું છે કે હવે આગળના વાક્યમાં એટલે અવતરણ ચિહ્ન વાર વાક્ય બરાબર આ જે ડબલ ઇન્વર્ટેડ કોમા છે એવું હોય તો કે અવતરણ ચિહ્નનું અંદરનું વાક્ય છે ટ્રુથ મીન્સ ઇન ધ એન્ડ તો એને કોઈપણ જાતનો ફેરફાર કરતા પહેલા છે આપણે જે મેં નોંધ લખાવી છે બરાબર એ નોંધનો ઉપયોગ છે કરશું તેમાં શું લખેલું કે જો પહેલા વાક્ય તો પહેલા વાક્યની અંદર આપણે કીધું છે અવતરણ ચિહ્નની બહાર સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભવિષ્ય કાળ હોય તો અંદરના વાક્યના ક્રમમાં ફેરફાર થાય નહીં તો એ નોંધ આપણે જોઈએ તો કે હું કીધું કે બહારના વાક્ય એટલે આ જે ઓવર ટીચર સેટ ટુ આ બહારનું વાક્ય છે બરાબર તો એની અંદર આપણે જે છે નો ઉપયોગ કર્યો સેટ ટુ તો એ સેટ ટુ છે ના તો સાદો વર્તમાન કાળ છે અને ના તો હું હે સાદો ભવિષ્ય કાળ છે બરાબર જો એ હોય તો અંદરના વાક્યમાં કંઈ ફેરફાર થાય નહીં પણ સેટ ટુ છે હું એ તો ભૂતકાળ છે સાદો ભૂતકાળ છે એટલે એ નિયમ ચલાવવો પડતો નથી હવે બીજી વાત કે જે બીજું આપણે લખીએ છીએ આ ઉપરાંત જો વાક્યમાં સમતન સત્ય હોય ગણિત વિજ્ઞાનનો નિયમ હોય સત્ય હોય સુવિચાર હોય કહેવાતું હોય અથવા તો બરાબર તો અંદરના વાક્યના કારણમાં ફેરફાર થતો નથી તો હવે આગળનું જે વાક્ય છે એવું કહેવા માંગે છે ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ બરાબર સત્યનો અંતમાં છે શું થાય છે તો કે વિજય થાય છે એટલે આ એક પ્રકારની કહેવત કયો બરાબર અથવા સુવિચાર કયો એટલે આ શું છે તો એક પ્રકારની કહેવત છે તો સુવિચાર છે અથવા તો સત્ય કહી શકાય તે અંતમાં છે શું હે સત્યનો છે વિજય થાય છે તો એ વાક્યમાં કંઈ પણ જાતનો ફેરફાર કરવાનો આવતો નથી એ વાક્ય છે શું હે તો કે એમ એમ બ્લેસ એટલે એનું વાક્ય એમ એમ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ આ મિત્રો છે શું થયું તો કે ડાયરેક્ટ સ્પીકમાં આપણે ઇન્ડેક્સ સ્પીકની અંદર છે રૂપાંતર છે કઈ બરાબર બીજું કશું અઘરું નથી માત્ર છે એવું હોય તો કે નિયમોને છે અનુસરીને છે વાક્ય છે તમે ડાયરેક્ટ પર કરો છો એટલે છે હું આપણે રૂપાંતર છે સામાન્ય રીતે છે સરળતાથી છે થઈ જશે પણ આ જે વાક્યો છે એ એને છે આપણે એવું હોય તો કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ અથવા એસેપ્ટિવ સેન્ટેન્સ કે જેને આપણે છે વિધાન વાક્ય કહીએ છીએ શું કહીએ છીએ વિધાન વાક્ય વિધાન વાક્યનો મતલબ સાદા વાક્ય બરાબર સાદા વાક્યની અંદર છે આ માત્ર સાદા વાક્યો છે કે જેની અંદર છે આ પ્રકારના ફેરફારો સંત જોવા છે મળે છે ત્યારબાદ છે જેમ કે આગળ એક સ્ટેપ વધતા જશો એમ એમ છે હું તો કે જુદા જુદા ફેરફારો છે એની અંદર છે થતા જશે બરાબર તો આ વાક્ય છે આ પ્રમાણે છે અવર ટીચર ટોલ્ડ અસ ધેટ ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ ત્યારબાદ છે આપણે બીજું ઉદાહરણ લીધું છે કે હી સીઝ ટુ હિરેન બરાબર દર્શન ઇઝ વેરી ક્લિયર તેને છે હિરેનને કીધું કે દર્શન છે હોશિયાર છોકરો છે હવે આપણે હવે દાખલા તરીકે છે હવે એને ડાયરેક્ટ કરું છું તો આ નિયમ છે એ લાગુ છે એની અંદર પણ છે એ પડશે સેમ છે બરાબર અને હિનો છે એ પણ એની અંદર જેનો કોઈ પણ જાતનો ફેરફાર કરશો નહીં ત્યારબાદ છે શું આવ્યું છે તો ત્યારબાદ છે આવ્યું છે સેજ ટુ છે બરાબર તો અહીં છે આપણે વાત કરી કે સેજ ટુ આપેલું હોય તો એનું આપણે શું કરવાનું રહેશે તો કે ટેલ છે કરવાનું છે રહેશે સેજ ટુ ની આપણે આપણે શું લખશું ટેલ છે બરાબર ત્યારબાદ છે એવું હોય તો કે ધીરે હવે ઉત્તર છે નીકળી જાય તો કોમન નીકળી જાય તો એ જગ્યાએ આપણે ઉપયોગ કરશું તો કે ધેટ નો ઉપયોગ છે કરશું
તેમાં છે હવે અવતરણ ચિહ્નનું વાળ વાક્ય અથવા તો અવતરણ ચિહ્નનું અંદરનું વાક્ય દર્શન ઇઝ વેરી ક્લિયર બરાબર તો હવે આપણે છે બે વાક્ય કીધા છે કાકો કેમ ફેરફાર ન થાય તો કે કાળ સાથે વર્તમાન કાળ હોય તો કે સાથે ભવિષ્ય કાળ હોય અંદર બરાબર તો અંદરમાં તમને ફેરફાર થતો નથી આ ઉપરાંત કામ સનાતન સત્ય હોય કે તો સત્ય પહેલો કોઈ સુવિચાર હોય તો અંદરમાં તમને ફેરફાર થાય નહીં હવે દર્શન ઇઝ વેરી ક્લિયર કઈ એને માટે છે બીજી નોંધ લાગુ પડતી નથી ના તો સનાતન સત્ય છે અથવા તો ના તો કહેવત છે અથવા તો ના તો સુવિચાર છે તો એના માટે પહેલી છે નોંધ છે લાગુ પડશે હવે એમ થાય કે પહેલી કેમ તો એ કીધું છે અવતરણ ચિહ્નની બહારનું વાક્ય કેવું હોવું જોઈએ તારે સાદો વર્તમાન હોવું જોઈએ તો સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ તો આપણે જે સેન્સ આપેલું છે તો કે સેન્સમાં છે શું લાઈન છે તો કે એસ લાઈન છે બરાબર એટલે ક્રિયા પદ છે એસ કે એસ લાગે એટલે એવું હોય તો કે સાદો વર્તમાન કાળ હોય તો પણ અંદરના વાક્યમાં કશો ફેરફાર થતો નથી બરાબર કારણ કે ગેસ તો કર્યું બરાબર ઇન્ડિરેક્ટ સ્વિચ કરીએ ગેસ તો કર્યું પણ આ છે એવું હોય તો કે સાદો વર્તમાન કાળ છે અને બહાર જો સાદો વર્તમાન કાળ હોય તો પણ અંદરના વાક્યમાં કઈ ફેરફાર થાય નહીં એટલે અંદર વાક્ય કહે છે કે દર્શન ઇઝ વેરી ક્લિયર તો એ વાક્ય છે એ છે યસ બરાબર દર્શન ઇઝ વેરી બહારના વાક્યની અંદર સાદો ભૂતકાળ હોય પણ અંદરનું વાક્ય ન તો
તો કોઈ કહેવો કે શું વિચાર ન હોય બરાબર તો પણ 66 વાક્યની અંદર છે ફેરફાર થાય છે ઈ ફેરફાર છે હું એટલે કે આગળ છે આપણે શીખવામાં છે આવશે એના માટે છે શું હોય તો કે હવે પછીનો જે મુદ્દો છે ઈ મુદ્દાની અંદર છે શું હોય તો કે રૂપાંતર છે કરવાનું છે ઈ થશે બરાબર દાખલા કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળનું છે રૂપાંતર છે કરવામાં આવશે પછી આગળના જે પણ ફેરફારો છે ઈ ફેરફારનો છે આપણે શું હોય તો કે કોઠો છે બનાવીને છે લખવો જોશે કે જેની અંદર છે શું હોય કે કયા પ્રકારના ફેરફાર છે થાય છે એ આપણને વિગતવાર માહિતી છે એની અંદર છે આપણે જોવા મળશે તો મિત્રો આ પ્રમાણે છે એવું હોય તો કે એના પ્રાથમિક જે નિયમો છે બરાબર એ નિયમો જ ખાસ છે ધ્યાનમાં છે કેવા છે લેવા છે જો સતત પાટા કરવા છે જો અને એ નિયમો જો યાદ હશે બરાબર તો જ છે આગળ તમે શું હોય તો કે ડાયરેક્ટ સ્પીચ માંથી છે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે કરી શકો બરાબર એટલે આ છે આપણો છે એ પ્રાથમિક માહિતીનો